આ ખરેખર અનેરી સેવા છે. રાતના અંધારામાં ચાલતા પદયાત્રીઓને ક્યાંય એકાંત ન લાગે, એકલું ન લાગે, રાત્રે ભૂખ ન લાગે, કંટાળો ન આવે, એટલા માટે અમુક કેમ્પો તો રાત્રે પણ ગરમા ગરમ લાઈવ તમે જુઓ આવો નાસ્તો કરાવતા હોય. આ પેલા જય માતાજી, લાલા બાપા, વાહ વાહ. અત્યારના વણી રહ્યા છે લાલા બાપા, પૂરી વણી રહ્યા છે. વળો વળો આ બધાની ઓળખાણ કરાવે છે ભાઈ. બેટા બેટા સ્કૂલમાં રજા રાખી એમ? કયા ધોરણ, કયા ધોરણમાં ભણે? નથી જતો. અરે બાપરે, પાર્ટી પહેલેથી ઉઠી ગઈ. સંતુભાઈ કેટલો લોટ જોઈએ આખા દીમાં? ચણાનો લોટ 50 કિલોનો એસ્ટિમેટ છે. સેવાનો ઉજાસ કેવો હોય તમે જોઈ લો. રાત્રે અંધારામાં પદયાત્રીઓ એકલા હાઈવે ઉપર જતા હોય, પણ એને ક્યાંય એકલું ન લાગે, એને ક્યાંય અંધારામાં કોઈ જાતનો ડર ન લાગે, કારણ કે દર થોડા થોડા મીટરે આ પ્રકારના કેમ્પો આ લોકો માટે સક્રિય હોય છે. કેમ્પોમાં થતા ગરબા અને મ્યુઝિક દૂરથી જ એને સથવારો આપવાનું ચાલુ કરી દે છે. રાતના ઓલમોસ્ટ 12:15 વાગો આવ્યા છે. ભચાઉ વટી અને હું ભચાઉથી ઓલમોસ્ટ 15 કિલોમીટર ભુજવાડા રસ્તે આવી ગયો છું પદયાત્રાનું કવરેજ કરતાં કરતાં. અને આ છે શિકરા ગામ. દૂરથી જ મને અહીંયા એક્ટિવિટી સારી એવી જોવા મળી રહી હતી, કારણ કે રસ્તાના બધા કેમ્પ હતા, એમાં મોટાભાગના લોકો આરામ કરી રહ્યા હતા. જે ચાલવા માગતા હોય એ લોકો ચા પાણી પી રહ્યા હતા. પણ આ કેમ્પની અંદર એક્ટિવિટીઝ વધારે એટલા માટે હતી કારણ કે અહીંયા લાઈવ ગરમા ગરમ આખી રાત વણેલા ગાંઠિયા, પૂરી અને શાક જે છે એ કોન્સ્ટન્ટ ઉતરતા રહે છે. તો આવો જોઈએ અને આ કેમ્પની ખાસિયત જાણીએ. આ શિકરા ગામ છે, ઓલમોસ્ટ ભચાઉથી 15 કિલોમીટર છે. તો આ મોરબીના મિત્રોનો કેમ્પ છે, ચક્ષ 72 યુવા ગ્રુપ શિકરા. અને અહીંયા તમે જુઓ, જય માતાજી, પૂરી, મરચા, ગરમા ગરમ ગાંઠિયા, સુકી ભાજી. અરે વાહ, ઊભા પગે આખી રાત? વાહ વાહ, સરસ. 4 દિવસ કેમ છે? આ કેટલામો દિવસ છે? અરે વાહ વાહ, ગુજુ બોક્સ યુટ્યુબ ઉપર. પણ હાલ તો નથી, લાંબી થઈ જાય છે, શું કરવામાં. હા અનિલભાઈ ને વિડીયોમાં લઈ લેશું ભાઈ, ચિંતા ના કર. પેલા લાલા બાપા પૂરી ઉતારે છે એ તો જોવા દે. લાલા બાપા પણ જમાવટ પાડે છે ત્યાં રાત્રે 12:15 વાગે. લાલા બાપા કેટલા વગાડો છો રાત્રે? દર વખતે 2 વગાડી, બીજા પાસે બીજા પાલીમાં પાછો બીજા માણા આવી જાય. આખી રાત હોય? આખી રાત જ, આખી રાત ચાલે. પૂરી શાક અને દલિયા શાક અને પછી બીજે દિવસે ભજીયા ને એવું બનાવી. અચ્છા, ફરતું હોય? ફરતું કરી છે. સમજ્યા? આખી રાત લોકોને ખોડાવે રાખો એમ ને? આખી રાત ચાલુ. કેટલા વર્ષથી આ કેમ્પ કરો છો? 5 વર્ષ થયા. 5 વર્ષથી? હા. કોને પ્રેરણા આપી કે રાત્રે આવું બધું ખવડાવું લોકોને? ભગવતીની પ્રેરણા હે. વાહ, ભગવતીની. તો અંદાજે 5 વર્ષમાં કેટલા લોકોનો તમારો અંદાજો રાખવો પડે? આમાં તો ડિસિઝન જ ન લઈએ કે સાહેબ, આમાં તો 100 માણસો જમી જાય. છતાં સવારથી લઈને સાંજ સુધી શું સેવા કરતા હોય છે? શાકપુરી, ગાંઠિયા, ભજીયા. વાહ, બધી ભરતી આઈટમ કરી, ફરતી ફરતી વસ્તુ એમ. અત્યારે આ લોકો બધા આરામ કરી રહ્યા છે.
અઢી ત્રણ વાગે પોતાની પદયાત્રાને પાછી કન્ટિન્યુ કરશે. કેટલાક લોકો સવારના 5 વાગે કન્ટિન્યુ કરશે અને બધા પદયાત્રીઓ અહીંથી નાસ્તો કરી અને પછી આગળ વધશે. બોલ્યા સાપુરા માતાની જય. તમારો જે કેમ્પ છે એ એક્ચ્યુઅલી કયા ગામથી અને કેટલા દિવસ પહેલાથી તમે શરૂ કર્યું? તાલુકો જિલ્લો મોરબી માનેલી ગામ. પછી કેટલા કટ્ટા લોટ લઈને આવવું પડે? પહેલેથી તૈયારી કરવી પડે? 10 મણ લોટ લઈને આવી હે અને બટેકા 5 ગુણી. 5 ગુણી બટેકા લઈને પછી 70 શું જમાડે રાખો? પૂરી શાક, ગાંઠિયા, ભજીયા, દાબેલી, અલગ અલગ વેરાયટી હોય. દાબેલી કેટલા વાગ્યા હોય? દાબેલી 3 થી 5 વાગે સુધી હોય. 3 થી 5 દાબેલી અને આખી રાત સુકી ભાજી અને હા પૂરી શાક, ગાંઠિયા, મરચા. બરાબર. પછી ગામના કેટલા લોકો સેવામાં જોડાયા છે? 20 થી 25 જણા. 20 થી 25. એટલે આ કેમ્પ હજી તમારો કેટલા દિવસ ચાલશે? હજી 2 દિવસ. 2 દિવસ? હા 2 દિવસ હજી ચાલશે. બરાબર. સો ત્યાંના એક બહુ ઇન્ટરેસ્ટિંગ કેમ્પ ઉપર છું. રાત્રે આપણે રાજકોટના લોકોને જેમ થેપલા, સૂકી ભાજી અને બધો નાસ્તો કરવાની આદત હોય ને, એમ અહીંયા આખી રાત તમને પૂરી, સૂકી ભાજી, ગભરેલા ગાંઠિયા આ બધી વસ્તુ મળી રહે. બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ કેમ્પ છે અત્યારે. જો એક છે આ હાઈવે ઉપર અત્યારે પ્રોબ્લેમ, ભચાઉથી ભુજની વચ્ચે રાત્રે લાઇટ જતી રહેશે. હમણાં ભચાઉમાં હતો હું, સર્કિટ હાઉસમાં, ત્યાં પણ લાઇટ જતી રહી. પણ અહીંયા મિત્રો કેટલાક સામખિયાળીયા મળી ગયા છે, આપણે સબસ્ક્રાઈબર છે, અને અત્યારના એ લોકો સામખિયાળીથી ચાલીને માતાના મઢ જઈ રહ્યા છે. એમની સાથે વાત કરીએ આપણે. નજીક આવી જાઓ, નજીક. ચાલો, લાઇટ તો આવી ગઈ. શું નામ તમારું?26 કિલોમીટર. અરે તમે એક પડાવ તો કરી નાખો. હા બસ. હવે ટોટલ કેટલા પડાવ રહેશે તમારે? હજી અમારે 3 પડાવ હશે. 3 પડાવ આવશે એટલે 3 નાઈટ તો પાકી. હા પાકી 3 નાઈટ. કેટલામી પદયાત્રા છે તમારી? અમારે 9મું વર્ષ છે. 9મું વર્ષ? હા. વાહ વાહ. કેટલા ભાઈબંધો નીકળો સાથે? બસ 5 ભાઈબંધ છે. પછી શું અલગ અલગ નવીન નવીન પ્રકારની સેવા કે નો લાભ લેતા જાઓ કે ભાઈ શું અનુભવો થતા છે? ના બસ ખુશીથી મસ્ત અમારી રીતે ચાલતા જઈએ અને મોજ કરતા જઈએ અને દર્શન કરવા માટે જઈએ. જય માતાજી. તો ભચાઉથી ભુજનો ડિસ્ટન્સ થાય છે 79 કિલોમીટર, પણ અહીંયા હજુ અહીંથી ઓલમોસ્ટ 68 થી 70 કિલોમીટર બાકી છે.